આથી ઓળકે નો ચટણી. લીલું લસણ માં બનાવેલી છે ચટણી. આ બીજું ખાવ ભાઈ. બે થઈ ગયા છે. બોલો તો ત્યારે એક વિડીયો એક રીલ જોયેલી કે ફફડતા તેલમાં પેલી ચટણી નાખે છે મસ્ત વડાપાઉં ની સાથે જે ચટણી બનાવે. વોલ્કેનો વડાપાઉ આ લોકોએ નામ આપેલું છે તો એ ટ્રાય કરવા માટે આવ્યો છું સુરતમાં. તો ચલો હવે ટ્રાય કરી લઈએ. ચેતનભાઈ લઈ જાય છે. ભાઈ તમારા વડાપાઉના વખાણ મેં અમદાવાદ સુધી સાંભળેલા છે અને મેઇન તમારી જે ચટણી જે વોલ્કેનો ફફડતી ચટણી જે બનાવો છો હવે તમારા વડાપાઉની સ્પેશિયાલિટી શું છે જણાવી દો. સ્પેશિયાલિટી આપણે આ ચટણીનો છે જે છે વડાપાઉં તો બધે બટાકા મસાલાના બને. હા પણ આ ચટણી કોઈ બનાવતું નથી. બરાબર. ચટણીની મેઇન ખાસિયત છે આપણી. અચ્છા અને વડાપાઉં ચટણી. વડાપાઉં સિવાય શું હોય છે બીજું તમારે. વડાપાઉં વિષયમાં બધું છે. મેથીના ભજીયા છે, બટાકા ચિપ્સ છે, બટાકા પૂરી છે. અને આપણે વડાપાઉંનો ચટાકો લેવા આવ્યો છું. મોજ કરાવો ભાઈ. પહેલા આપણે આ ચટણી તમને બનાવું છું તમે. હા એ જોઈ લીધે. ફૂફાળા મારતું તેલો આપડે વડાપાઉં બનાવતું આ ચટણીમાં. અને લોકો જે તીખું ખાવાના શોખીન હોય એ આવતા છે વધારે. શું તીખું ખાવા વાળા જ આવે છે. તીખું જે ખાય એલા વાળા ભાઈ ના રિવ્યુ લઈ લો તો તમને ખબર પડે. નહીં ભાઈ તો જોયું મેં ફૂલ તીખી ભડકા ચટણી ન ખાવી છે તો એ ખાધું છે. બીજું ખાવો ભાઈ. બે થઈ ગયા છે. બે થઈ ગયા છે. બે થઈ ગયા. બોલો. સુપડા સાફ કરીને ખાવ ભાઈ. જેમ તેમ ખાધું એમ નહીં. ખાવાના શોખીન લાગો તીખું પૂરેપૂરું. ટેસ્ટ પણ બહુ સારો છે. ચટણી પણ સારી છે. સાહેબનું કામ પણ સારું છે. સર્વિસ સારી છે. બધું બેસ્ટ છે. એક નંબર એમ ને. તો કાંઈ ન ઘટે ભાઈ. હાલો લાઈવ લાઈવ બનાવી છે વિડીયો ભાઈ. એવું નથી મલ્ટીપલ કાર્ડ જોઈ લો. હવે તમે જો હું બનાવું છું તમારી વાત ખાતું વડાપાઉં વોલ્કેનો વડાપાઉં. પેલા આપી લાલ ચટણી અને આ લીલી ચટણી. આ લીલી એની છે. એ ધાણા પુદીનાની છે. આપણે અંદર મટર લગાવીને ચટણી લગાવીને પકડ થઈ ગયા છે વડાપાઉં. હવે આપણે આ વડાપાઉંની ઉપર ચાટ મસાલો નાખશું અને ચાર પીસ કરીશું. લોકો દૂર દૂર થી આવતા છે ને વડાપાઉં ખાવા માટે. બહુ દૂર દૂર થી આવે છે. સારો રિસ્પોન્સ પણ બહુ સરસ છે. આ તમારો વડાપાઉં છે રેડી. ચાટ મસાલો એમ ચાટ મસાલો અને આ મરચા છે પટ્ટીના મરચા. તમને અલગ લાગશે. અમદાવાદમાં ઓછું ક્યાંય મળે છે. આ વડાપાઉં અને આ એની સાથે તમારા લીલા લસણની ચટણી છે લાલ. તીખું ખાવાના શોખીન હોય એના માટે એકદમ જોરદાર જગ્યા. લસણ લસણ બધી વસ્તુમાં આવે છે આપણી દુકાનમાં. લસણ વગરની કોઈ વસ્તુ મળતી નથી. બરાબર. અમે ઘણા લોકો ચાહક હોય છે લસણિયા ટેસ્ટ વાળા. નહીં લસણ નો વધારે અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે તો લસણ વધારે લોકો પસંદ કરે. વાહ ચલો આપણે ટ્રાય કરીએ ભાઈ. તો હવે વડાપાઉં આપણું પ્રિપેર થઈને ટેબલ પર મૂકી ગયું છે. મેઇન આ વસ્તુ છે એની સ્પેશિયાલિટી એની ચટણીની. અને એમ કહેવાય કે હારા હારા બ્લોગરો ભાઈ બબે ત્રણ ત્રણ વડાપાઉં ખાઈ જાય છે. ખાસ તો આપણે ચેતનભાઈ. અને મેઇન ખાસિયત એ કહું આ પાઉંની કે પાઉ પેલા વડાપાઉંના પટ્ટી પાઉં આવે લાંબા લાંબા લાદી આખી આવે છે એ વસ્તુ નથી. બધના મોટા જમ્બો પાઉં છે તો તમે એ ટ્રાય કરી શકો છો. બાકી વખણાય છે આ પ્લેસ એની વોલ્કેનો ચટણી માટે. લોકો દૂર દૂરથી આવે છે તો આપણે પણ ટ્રાય કરી લઈએ. અમદાવાદમાં બહુ ઓછા લોકેશન છે આવા મસ્ત તીખું ભડકા જે ખાવાના શોખીન હોય ને
એ લોકો માટે એકદમ જોરદાર જગ્યા છે. એક નંબર ચેતનભાઈ જગ્યા બતાવી હોય એ મોડી હોય ન હોય. હું કેવું ચેતનભાઈ, તમે બે શબ્દ કહી દો જરા. હું તો સ્પેશિયલી સ્પાઇસી ખાવાનો શોખીન છું એટલે ભાઈ શું કરતા હતા, હું સાઈડમાં વડાપાઉ લઈને રહ્યો ગયો હતો. એ ખાઈ ગયા એટલે આરામથી આપણે વ્યવસ્થિત રીતે વડાપાઉ ખાઈ લીધા છે એટલે નહોતો આવતો, પણ હવે ખાઈ ગયા છીએ. સ્પેશિયલી એમની લીલા લસણવાળી વોલકેનો ચટણી, ઉકળતી ચટણી, ગમે નામ આપો પણ યુનિક આ ચટણી છે. અને આ ચટણી તમને આ જગ્યા જોઈએ બીજે ક્યાંય નહીં. એક નંબર જોરદાર જગ્યા મને બતાવી છે, સુરતના સ્ટ્રીટ ફૂડ કવર કરું છું, સારી સારી જગ્યા મને બતાવી છે ચેતનભાઈ. બરાબર, થેન્ક યુ સો મચ ચેતનભાઈ. હવે એન્ડિંગ કરી દઈએ. લોકેશન શું છે આપણું? આનું એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો પૂણા કેનાલ રોડ, પૂજન પ્લાઝા, ગ્રાઉન્ડ ફ્લોરમાં અંદર 24 નંબરની દુકાન છે. અને આસપાસ મને કહીએ કે વોલકેનો વડાપાઉં તો મૂકી હાથ પકડીને મૂકી જાય. ગણેશ વડાપાઉં, ભટ્ટીના વડાપાઉં, ઉકળતી ચટણીવાળા વડાપાઉં, તમે જે નામ આપો એ, પણ લોકો અહીંયા ભટ્ટીના વડાપાઉંથી નહીં જોવે. વસ્તુ જોરદાર છે, એક નંબર વસ્તુ છે. સુરતમાં આવો તો મસ્ટ ટ્રાય ધીસ પ્લેસ. થેન્ક યુ સો મચ.